जेर पीधु कृष्ण भगवान जेर ने बसावी दीधु। खोटी बात छे। भगवान जो जेर मीरा जेर पीवे भगवान एना जेर ने पचावे तो भगवान जेर नो तो पीधु पूतना थी महादेव जेर नो तो पीधु। एनो अर्थ जेर ने कोई पचावी नो शक्त तो मीरा मरी केम। जेर ने जेरवा मारो वालो मारो हरि मारो कृष्ण आवशे। हाँ एवं मीरा नु पद छे ने। तो जेर मीराबाए पीधु तो मीराबा मृत्यु केम न थयो। हवे ध्यान आपजो अन मारा विचारो थी आपू छु मारी जवाबदारी थी आपू छु मने जे समजाए कहू छु तमारा ने मान लेवू एवो काई आपडो आग्रह नथी। मने विचार आवे एटला माटे कहू छु मने आवू समजाए अने आवू मैं संतो पाई थी सांभळ्यु छे। मीराबाई ने जारे जेर मुकलू जारे जेर ज हतु बोले जेर ज हतु। रस्ता में कोई भक्त ढोळीने पाणी भर दीधु तू बोले नहीं ए जेर ज हतु। अने मीराबाई जेर ज पीतु तो मीराबाई मर्या केम। तो जेर हेना पर काम करे लोही मां जेर नो स्वभाव छे कि तमारा शरीर मां जाय તમારી લોહીની જે ગતિ હોય કણો એને જમાવી દે એની ગાંઠો પડી જાય અને શરીરની સ્નાયુ તૂટી જાય અને માણસ મરી જાય। સ્નાયુને લોહીની ગતિને રૂંધી નાખે આ ઝેરનો સ્વભાવ કોઈ ડોક્ટરને પણ પૂછી લે। તો મીરાબાએ ઝેર પીધું પૂરા શરીરમાં ઝેર ગયું પણ કોઈ જગ્યાએ એક લોહીનું ટીપું નહોતું। लोही नु एक टीपू पण नतु मीराना शरीर मा जेने कारणे ए जहर मीराना देह ने तोड़ी छे। काम के मीरा एक प्रकाश की प्रतिमा हती एक कृष्ण प्रेम नी मूर्त हती। जिम राधा भगवान कृष्ण प्रेम नी मूर्त हती देह नोती एम मीरा पण प्रेम नी मूर्त हती। પરિણામે જેર શરીરમાંથી નીતરી ગયું મીરાને કારણ કે દેહને જેર મારી હકે લોહીને મારી હકે ત્યારે મીરા તો વિઝિબલ કૃષ્ણનો એક પ્રતિબિંબ એક દ્રશ્ય હતું દેહનો અને એનો પણ પુરાવો આપી દઉં કે આ દુનિયામાં રામજીએ જળ સમાધિ લીધી રામે દેહ છોડ્યો ભગવાન કૃષ્ણ ભીલને બાણે હણાયા એના દેહ ને જલમાં પધરાવ સમા એ બધો ઇતિહાસ આ ધરતી માંથી તમામ અવતારો ગયા એની સમાધિ છે। હા ત્યારે મીરાની કોઈ સમાધિ નથી। ત્યારે બ્રાહ્મણો એટ કર્યું કે મીરા મેવાડ નહીં આવ તો મેવાડ નો વિનાશ થઈ જાય અને બ્રાહ્મણો ના પદ ને રાખવા માટે મીરા એકવાર લઈને તો હું હવે મેવાડ માં પદ ન મૂકું મારા કૃષ્ણ ની મૂર્તિ જેને અપમાન કર્યું એ મેવાડ નું પાણી મન ન ખપે અને જો ન જાવ તો બ્રાહ્મણો મૃત્યુ પામે તો મને બ્રહ્મ હત્યાઓ લાગે। પરિણામે બ્રાહ્મણો અટકરીને બેઠા મીરાએ કીધું કાલ સવારમાં જવાબ આપીશ અને બધાને વચ્ચે મીરા હાલ્યા આવ્યા અને હાલતા 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 સીધા ભગવાન કૃષ્ણની મૂર્તિમાં સમાઈ ગયા। મીરાના દેહનો અંત કે બતાવ્યો નથી। મેવાડના ઇતિહાસને વાંચી લેજો મારું ઘરનું બનાવેલું આમાં કાંઈ નથી। મીરા એક તેજોમય મૂર્તિમાં સમાઈ ગયા કારણ કે મીરા એક તેજ હતું દેહ નો એની કોઈ સમાધિ નથી ખાલી પગલા પડ્યા એટલું દેખાય છે। હું કહેવા એ માંગુ છું કે જ્યારે તમારામાં પ્રેમ શક્તિ પેદા થાય ને પછી ભજનની પણ જરૂર નથી પછી આહાર વગર પણ જીવી શકાય બોલ્યા કારણ કે પ્રેમ એટલો પાવર હોય છે કે તમે ભોજન વગર પણ જીવી શકો। શુદ્ધ પ્રેમની વાત કરું છું।